બસમાં ચડતી વખતે ટાયરમાં આવી જતા બીએસસીમાં અભ્યાસ કરતી યુવતીનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડેપો અનેક વખત વિવાદોના ઘેરામાં આવી છે. અનેક વખત ડ્રાઈવર, કંડક્ટર તથા સ્ટાફની બેદરકારી સામે આવવાની ઘટના બનવા પામી છે. ત્યારે ધાંગધ્રા શહેરના આંબેડકરનગરમાં રહેતી યુવતી દર્શિકાબેન નાનજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 22, વઢવાણ ખાતે આવેલી સીયુસા યુનિવર્સિટી બીએસસીમાં અભ્યાસ કરતી હતી. જેઓ દરરોજ અભ્યાસ માટે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર અપડાઉન કરતી. ત્યારે ધાંગધ્રા એસટી ડેપોથી ધાંગધ્રા રાજકોટ રૂટની GJ18Y7983 નંબરવાળી બસમાં ચડતા ડ્રાઈવરની બેદરકારીથી પરમાર દર્શિકાબેન નાનજીભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું. ત્યારે આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક એસટી ચલાવનાર ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. તેથી બીએસસીમાં અભ્યાસ કરતી એક યુવતીને પોતાની જાન ગુમાવી પડી. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી જઈ યુવતીની પોસ્ટમોર્ટમ અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યારે આવા બેદરકાર ડ્રાઈવર સામે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. આવા ડ્રાઈવર સામે કાયદાકીય તપાસ થવી જોઈએ તેવી પરિવારજનોની માંગ ઉઠી છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા.